आधारित वेस्ट माथी बेस्ट आविष्कार नो प्रदर्शन सैकड़ों लोकोए माण्यु। कोडीनार खाते आवेली सोमनाथ साइंस एकेडमी ना विशाल पटांगण मां गीर सोमनाथ जिला कक्षा नो प्राथमिक तथा माध्यमिक शाला माटे नो आठमो विज्ञान गणित पर्यावरण प्रदर्शन मेळो योजायो हतो, जेमां तमाम विद्यार्थियों ने इनाम आपी प्रोत्साहित कराया था। बाळ वैज्ञानिकों ना अनोखा आविष्कार निहाळी मुलाकातीओए आश्चर्य नो अनुभव व्यक्त कर्यो हतो। आ विज्ञान मेळा मां ई हाईवे, पवन ऊर्जा, डिफेंस सिस्टम, गार्बेज सिस्टम, आयुर्वेद औषधियों ना उपयोग, संचालिका प्रणाली, हवा शुद्धिकरण सहित ना विविध मुद्दे 30 प्राथमिक अने 30 माध्यमिक एम कुल 60 की वधु कृतियों प्रदर्शित करवामां आवी हती। तालुका कक्षाए प्रथम आवेली बाळ वैज्ञानिकों ने कृतियों ने जिला कक्षाना विज्ञान मेळा मां स्थान मळ्युं छे अने विजेता कृतियों ने क्रमशः झोनल तेमज राज्य कक्षाए स्थान मळशे। 3 दिवस दरमियान शिक्षकों अने विद्यार्थियों ने रहेवा जमवानी व्यवस्था करनार सोमनाथ साइंस एकेडमी ना प्रमुख करतनभाई सोलंकी जणाव्युं हतुं के आवा ज्ञान सभर मेळावथी બાળકમાં રહેલી આંતરિક પ્રતિભા ખીલી ઉઠે છે, જે દેશ માટે ભવિષ્યમાં ફાયદાકારક છે। આજના વિદ્યાર્થીઓ ભારત માટે આવતીકાલનું સોનેરી ભવિષ્ય રચી શકે છે। સરકારની યોજના પ્રમાણે આજે સોમનાથ એકેડમીને જિલ્લા ગણિત વિજ્ઞાન પ્રદર્શનની યજમાની કરવાની જે તક મળી તે સંસ્થા માટે ગૌરવની બાબત છે। આ વિજ્ઞાન મેળામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એચ કે વાજા, જિલ્લા ગણિત ભવન પ્રાચાર્ય પંપાણિયા ભાઈ સહિતના શિક્ષણવિદો તેમજ અગ્રણીઓ અધિકારીઓ અને કર્મચારીઓએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। તો વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓએ પણ બાળ વૈજ્ઞાનિકોના આવિષ્કાર નિહાળી પ્રેરણા મેળવી હતી। સાથે જે બાળ વૈજ્ઞાનિકોએ સખત જહેમત ઉઠાવી પર્યાવરણને ફાયદારૂપ તેમજ અશુદ્ધ પાણીમાંથી સરળતાથી શુદ્ધ પાણી મેળવવા માટેના વિવિધ પ્રયોગોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। સાથે ગ્રામ્ય કક્ષાની શાળાના શિક્ષકોએ પણ બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરવામાં સખત મહેનત ઉઠાવી હતી। આઠમું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન જિલ્લા કક્ષાનું એ કોડીનાર મુકામે આજે યોજાઈ રહ્યું છે, એનું અત્યારે ઉદ્ઘાટન કર્યું છે। ટોટલ 30 કૃતિઓ અને 60 બાળકો છે એ પ્રાઇમરીના છે અને 30 કૃતિઓ અને 60 બાળકો છે એ માધ્યમિક ઉત્તર માધ્યમિકના છે। 3 દિવસનું આ પ્રદર્શન રાજ્ય કક્ષાએથી નિયત કરેલું હોય અને તે મુજબ યોજાશે। 3 દિવસ સુધી તમામ જિલ્લાની સ્કૂલો પ્રાઇમરીથી લઈ માધ્યમિક ઉત્તર માધ્યમિક અને કોલેજ સુધીની પણ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને મુલાકાત આવશે, એની વિઝિટ લેશે અને અલગ અલગ ઇવેન્ટ્સ એ જોશે। બેસ્ટ કૃતિ છે કે જેનો પહેલો નંબર પ્રાઇમરીમાંથી 5 અને માધ્યમિક ઉત્તરમાંથી 5 એવી રીતે 10 ઇવેન્ટ છે, 20 બાળકો છે એ સ્ટેટ લેવલે યોજાશે ત્યારે એમાં ભાગ લઈ શકશે। અત્યારે મોટેભાગે ટેકનોલોજીને લઈને, મોબાઈલને લઈને, વાઈફાઈને લઈને આ રીતનું એક ઇવેન્ટ છે એ સૌથી વધારે આવે છે અને એની અંદર નવા નવા પ્રયોગો છે એ જોવા મળે છે। બીજું આયુર્વેદિકની રીતે અને કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને એ પછીના સમયમાં છે એ સુખાકારી આરોગ્ય અને હેલ્થને લઈને એના વિભાગની અંદર એ કૃતિઓ ઘણી બધી જોવા મળે છે। એટલે બધા જ બાળ વૈજ્ઞાનિકોની પ્રેક્ટિસ છે એ ખૂબ જ બેસ્ટ છે। આપણે મન તો બધાને માટે પહેલો જ નંબર છે, પણ માત્ર રાજ્ય લેવલે તો આપણે એના નોર્મ્સ મુજબ છે એ 10 ઇવેન્ટને આપણે મોકલવાની થશે। મારું નામ મોરી નીતિન બાલુભાઈ છે, ઘાટવડ કુમાર પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ અમે। અમારા મોડલ જે છે એ વોટર પ્યુરિફાયર મોડલ છે, જે સિંગલ એક પાઇપની અંદર હોલો ફાઇબરના રેસા મૂકીને બનાવવામાં આવ્યું છે, જેની મદદથી કોઈપણ અજાણી જગ્યાએ પાણીનો પીવાલાયક સ્ત્રોત જે અશુદ્ધ હોય તેને શુદ્ધ કરીને ઇન્સ્ટન્ટ પોતે કોઈપણ જગ્યાએ વાપરી કે આ મોટાભાગે કોઈપણ જગ્યાએ કેમ્પ કરતા અથવા આર્મીના જવાનો છે કે જે ગમે તે જગ્યાએ પાણી પીવાલાયક છે કે નહીં તે ચકાસ્યા વગર પીતા હોય તેના માટે આ વરદાન સ્વરૂપે છે, જે 0.2 માઇક્રોન સુધીની અશુદ્ધિ શુદ્ધ કરી અને એ પાણી છે એ શુદ્ધ પીવાલાયક કરી અને પોતે પી શકે છે। ગીર સોમનાથ જિલ્લા વિજ્ઞાન અને પર્યાવરણ જે પ્રદર્શનનો 3 દિવસનો સેમિનાર છે એમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાના બાળકો અહીંયા પ્રાથમિકના અને માધ્યમિકના બાળકો ભાગ લઈ રહ્યા છે। જે બાલ વિજ્ઞાન આપણે જે બાળકો જે બાલ વૈજ્ઞાનિકો આપણી વચ્ચે પોતાના જુદા જુદા પ્રયોગો કરી અને આપણે આવનારી દુનિયામાં ટેકનોલોજી અને સાયન્સના યુગમાં સુંદર ભવિષ્ય આપણે કેવી રીતે બનાવી શકીએ એના ભાગરૂપે 3 દિવસ માટે બાળ વિજ્ઞાન
પ્રદર્શનો સોમનાથ સાયન્સ એકેડેમી ખાતે અને આપણે ડાયટ એનસીઆરટી ગવર્મેન્ટના ટીપીઓ અને અમારા પંપણિયા સાહેબ કે જે ડાયટમાં જિલ્લા ગીર સોમનાથ અને જૂનાગઢ બંનેમાં કામ કર્યા છે એ સરકાર આયોજિત એક કાર્યક્રમનો ભાગ હતો. એ દરેક તાલુકામાં દર વર્ષે જિલ્લાનો એક પ્રોગ્રામ હોય છે એના ભાગરૂપે આ વર્ષે આપણને ખોડીનાર તાલુકા અને ગીર સોમનાથ જિલ્લા બાળ વિજ્ઞાન પ્રદર્શનનો જે 3 દિવસનો સેમિનાર હતો એનું યજમાનપદ આપણને જે આપવામાં આવ્યું છે આપણે યથાર્થ પૂર્ણ કરવા માટે પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ અને આપણા બાળકો સાથે સાથે ખૂબ સારા પ્રયોગો દર વર્ષે આપણે તો સ્વખર્ચે જ 11-12 સાયન્સ સોમનાથ સાયન્સ ડે સ્કૂલ અને બીએસસી એમએસસી સાયન્સ કોલેજના દર 3 વર્ષ આપણે જિલ્લા અને રાજ્ય કક્ષાનું ખૂબ સારું વિજ્ઞાન પ્રદર્શન યોજી રહ્યા છીએ અને ખૂબ સારો પ્રયોગ કરી અને લોકોમાં એક વિજ્ઞાન પ્રત્યેની જાગૃતતા આવે કે આવતીકાલ છે નહીં છે તો કે સાયન્સ અને ટેકનોલોજીની યુગ છે તો ભવિષ્યમાં ખૂબ સારું બાળકો ભવિષ્ય બનાવે અને આપણે સૌ આપણે વિકાસ કરીએ એ જ આપણે અધ્યયન સાથે આજના કાર્યક્રમમાં અમે ઉદઘાટન કર્યું છે.